કચ્છના 359 ગામોમાં અર્ધઅછતની સ્થિતિ છે. સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા શરૂ કરાયા છે, પરંતુ પશુપાલકોને પૂરતું ઘાસ ન મળતા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કચ્છના બન્ની અને અબડાસા લખપતના 21 જેટલા ઢોરવાડાની માન્યતા રદ કરી દેવામાં આવી હતી. ઢોરવાડામાં ગેરરીતિ હોવાના કારણે તંત્ર દ્વારા ઢોરવાડાની માન્યતા રદ કરાઈ છે. આ માલધારીઓની માંગ છે કે ઢોરવાડામાં ગેરરીતિ હોય તેની માન્યતા રદ કરવામાં આવે, પરંતુ જે ઢોરવાડા યોગ્ય રીતે ચાલે છે તે ઢોરવાડામાં પૂરતો ઘાસ આપવામાં આવે. અપૂરતો ઘાસ મળવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ અંગે જ્યારે અધિકારીઓને ઘાસ બાબતે પૂછવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળે છે. માલધારીઓનો આક્ષેપ છે કે પશુઓ બાબતે પણ પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. જો 1000 ઢોરાની ઢોરની માંગણી કરી હોય, જ્યારે સંસ્થાએ જ્યારે 1000 ઢોરોની ફાઇલ બનાવી હોય, એમાં અચાનક માલધારી કોઈ 50 કે 60 ઢોર લઈને કચ્છમાં નીકળી ગયો હોય, પાછળથી 900 ઢોર વાડામાં રાખ્યા હોય, 1000ની મંજૂરી છે, રજિસ્ટરમાં 900 ઢોર છે, માંગણી 1000ની છે, તો એ 900 ઢોર વાડામાં જે રજિસ્ટરમાં છે એ માન્ય રાખતા નથી આ લોકો. આ લોકો શું રાખે છે કે જ્યારે જ્યારે ફાઇલ તમે મંજૂરી કરે ત્યારે 1000 લોકોની મંજૂરી તમે લીધી છે, તો 1000 ઢોર હોવા જોઈએ. અચાનક માલધારીની સંગઠનમાં કોઈક માલધારીનું ફેરફાર થયો, 50 ઢોર લઈને નીકળી ગયો. કાયદેસર હકીકતમાં એ હોવું જોઈએ કે 800 ઢોર છે તો 800 ઢોરની સબસિડી મળવી જોઈએ. મંજૂરી બજારમાં મળી છે, 1000ની સબસિડી ના આપે તો કોઈ વાંધો નથી, પણ જે સ્થાનિક ઉપર ઢોર છે એ ઢોરની સબસિડી મળવી કાયદેસરની હોવી જોઈએ. તેના કારણે બધા ઢોરવાળા રદ કરવામાં આવે છે. ઢોરવાડાઓમાં ચાલતી ગેરરીતિ મુદ્દે તંત્રએ 21 ઢોરવાડાઓની મંજૂરી રદ કરી છે, ત્યારે ખરેખર કઈ રીતે કામગીરી થવી જોઈએ અને કઈ રીતે થાય છે તેનો ઘટસ્ફોટ આજે કચ્છ ઉદયમાં થશે. અને માલધારીઓને નિયમોની કોઈ ખબર નથી ને ગાયમાતાના નામે તંત્રને ગેરમાર્ગે દોરીને આખલાઓ સબસિડી ચરી ખાય છે. જોઈએ કચ્છ ઉદયની ખાસ રજૂઆત. કચ્છમાં અછતથી પ્રભાવિત ગામડાઓમાં અછત રાહતના કામો ચાલી રહ્યા છે, જેમાં ખાસ તો ઢોરવાડાની નીતિઓ સામે સવાલો ઉદ્ભવ્યા છે. કચ્છના 359 ગામડાઓ પૈકી 167 ઢોરવાડાઓને તંત્ર દ્વારા મંજૂરી અપાઈ છે, તેમાંથી 21 ઢોરવાડાઓને રદ કરાયા છે, એટલે કે હવે 147 ઢોરવાડાઓ બાકી રહ્યા. સવાલ એ છે કે ઢોરવાડાઓ દ્વારા પશુપાલકોને પ્રત્યેક પશુદીઠ દૈનિક 25 રૂપિયાની સબસિડી અપાય છે, ત્યારે બિલાડીના ટોપની જેમ ઢોરવાડાઓ ખુલ્લી ગયા છે. આ ઢોરવાડાઓમાં સરકારી આંકડા મુજબ 1,17,000થી વધુ પશુઓને સબસિડી ચૂકવવામાં આવે છે. હવે સરકારમાંથી હજુ સુધી એક નવો પૈસો પણ ઢોરવાડાઓને અપાયો નથી. ઢોરવાડાના સંચાલકો દૈનિક પત્રકો ભરીને હજુ સુધી બિલો રજૂ કરે છે, ત્યારે ગૌપ્રેમી અને પાંજરાપોળ ચલાવતા ભરતભાઈ સોદરવા જણાવે છે કે એક પશુના નિભાવ પાછળ દૈનિક 80 રૂપિયા ખર્ચવા પડે છે અને સરકાર માત્ર 25 રૂપિયા આપે છે, ત્યારે ઢોરવાડાના સંચાલકો ગેરરીતિ કરવા સિવાય પૂરું જ ન પાડી શકે. ભરતભાઈ સોદરવાએ મોગમમાં સ્પષ્ટ વાત કરીને ઢોરવાડા સંચાલનની નીતિના ધજાગરા ઉડાડ્યા હતા. ઢોરવાડામાં એક પશુઓને નિભાવનો ખર્ચ મારા હિસાબ મુજબ 65-70 રૂપિયા આવી શકે. જો 65-70 રૂપિયા એક પશુને નિભાવવાનો ખર્ચો આવતો હોય એ ભરણ પોષણ માટે, અને સરકાર જો 25 રૂપિયા આપતા હોય એ પશુઓને નિભાવવા માટે, તો બાકીના પૈસાઓ છે એ કોણ આપે છે, એના દાતાઓ કોણ છે, એ એક વિચારવા જેવી બાબત છે. બની શકે કે ઢોરવાડામાં જે પશુધનની સંખ્યા દર્શાવવામાં આવે, 400 પશુ સંખ્યા દર્શાવવામાં આવતા હોય અને એમાં 250 હોય, 300 હોય અને બાકીની ગેરરીતિઓ થતી હોય, અને એ પશુઓના જે સરકાર દ્વારા બિલ સરકારશ્રીને બિલ રજૂ કરવામાં આવે અને એ પૈસા આવે એ ત્યારે એ પશુઓનું ભરણ પોષણ કરી શકે. બાકી કોઈ સંજોગે ઢોરવાડાઓ, અમુક ઢોરવાડાઓ છે એ બરાબર છે કે દાતાઓના દાનથી, મુંબઈના દાનથી નિભાવ કરી શકે, પણ કચ્છના તમામ ઢોરવાડાઓ છે એ પશુધનનો નિભાવ કોઈ સંજોગે કરી જ ન શકે, ગેરરીતિ વિના શક્ય જ નથી. આ પશુઓને કઈ રીતના ઢોરવાડામાં નિભાવતા હશે એ તમે ને હું બધા જાણતા હોઈએ છીએ, પણ જે પશુઓને નિભાવવામાં આવે છે એની ઉપર સરકારશ્રીએ સમયસર એમની મુલાકાત લેવી જોઈએ, એમના રજિસ્ટરો ચેક કરવા જોઈએ, પશુધનની ચકાસણી કરવી જોઈએ, પશુ સારવાર કેમ્પો કરવા જોઈએ, જેથી કરીને આવા કપરા સમયમાં, આવી ગરમીમાં પશુઓ ઢોરવાડામાં નિભાવ થાય છે એનું પણ સરકારશ્રી વધુમાં વધુ ધ્યાન આપે એવી અમારી વિનંતી. સરકારે શા માટે ઢોરવાડાઓ શરૂ કર્યા છે? ઢોરવાડાઓની કોઈ જરૂર જ નથી, આ શબ્દો છે ભરતભાઈના.
કેમ કે ઘાસ ડેપામાં જ્યારે 2 રૂપિયે કિલો ઘાસ અપાય છે તો પછી ઢોરવાડાના નામે રાજકીય આગેવાનોને ભ્રષ્ટાચાર આચરવા શા માટે દેવાય છે? મોટાભાગના ઢોરવાડાઓ રાજકીય રીતે ધમધમી રહ્યા છે. ઢોરવાડાઓ બનાવેલા પશુઓ કરતાં માંડ 15-20% પશુઓ જ હોય છે. રાજકીય ઓઢા તળે ધમધમતા ઢોરવાડાના સંચાલકો સરકારી અધિકારીઓ પર પણ સીના જોરી કરીને ધાકધમકી કરે છે, તેમજ ખોટા પરિપત્રો ભરાવીને રીતસરની દાદાગીરી પણ કરી રહ્યા છે. ત્યારે ઢોરવાડાઓની નિયતિ સામે સવાલો કરીને ભરતભાઈ સોદરવાએ ઢોરવાડાઓની પ્રથા જ બંધ થાય તો ભ્રષ્ટાચાર અટકે તેવી સ્પષ્ટ વાત કરી હતી. સરકારશ્રીને અમે 7 દિવસ સરકારશ્રી સામે ઉપવાસ ઉપર ઉતર્યા, રેલી સ્વરૂપે માનીને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું. ત્યારે અમારી એક જ માંગ હતી કે કચ્છની 82 પાંજરાપોળોને અર્ધ અસરમાં સામેલ કરવા જોઈએ, અને 82 પાંજરાપોળો જે કચ્છ જિલ્લાના તમામ ગામો તાલુકા વાઇઝ ગામોમાં આવી જાય છે, અને જો એ ગામો એ પાંજરાપોળ ગૌશાળાઓને અર્ધ અસરમાં સામેલ કરવામાં આવ્યા હોત તો આ ઢોરવાડાની મંજૂરી આપવાની જરૂર ન રહેત. વધુમાં વધુ પાંજરાપોળોમાં જે પશુઓનું ભરણ પોષણ થાય છે એ ઢોરવાડામાં કોઈ દી થઈ જ ન શકે. એટલે સરકારશ્રી ક્યાં સંજોગે એવું કર્યું એ અમને નથી સમજાતું. હકીકત તો કચ્છની તમામ કચ્છ જિલ્લાની પરિસ્થિતિ વિકટ છે, ત્યારે પાંજરાપોળોને બાકાત રાખી અને ઢોરવાડાઓને ક્યાં કારણોસર ઢોરવાડાઓને મંજૂરી આપવામાં આવે છે એ એક દરેક જીવદયા પ્રેમી માટે વિચારવાનો પ્રશ્ન છે. ઢોરવાડા માટે એમની પાસે 5-7 લાખ રૂપિયાનું બેંક બેલેન્સ હોવું જોઈએ, ત્યાર પછી એમની પાસે પાણીની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ, ત્યાર પછી પશુઓને તાપ ન લાગે, તડકો ન પડે એના માટે છાંયડા હોવા જોઈએ, ઘાસચારા નો સ્ટોક કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, અને એક પશુ દીઠ 50-60 રૂપિયાનો ખર્ચો કરી શકે એવી ક્ષમતા સંસ્થા પાસે હોવી જોઈએ. એને જ સરકારશ્રીએ ઢોરવાડની મંજૂરી આપવી જોઈએ. ભ્રષ્ટાચાર ભારતના લોકોની નસે નસમાં વ્યક્ત છે. કોઈ પણ કામ, કોઈ પણ સરકારી યોજના ભ્રષ્ટાચાર વિના પાર પડતી નથી, છતાં સરકારી કાગળો પર બધું સમુસૂત્રું ચિતરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. આવતીકાલથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે જિલ્લાના શિક્ષણાધિકારીએ કચ્છમાં યોજાનારા 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લામાં 2120 જેટલી પ્રાથમિક શાળાઓ છે, એની અંદર આ પ્રવેશોત્સવ ઉજવાશે. એ ઉપરાંત આ વર્ષે 2 વાગે બપોરે માધ્યમિક શાળાઓમાં પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં ગ્રાન્ટેડ અને સરકારી 210 શાળાઓ છે. વિદ્યાલક્ષ્મી બોન્ડના ધારકો 2267 છે. ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકો 23,948 છે. ધોરણ 9માં પ્રવેશ પામનાર બાળકો 23,131 છે. રાજ્ય કક્ષાએથી લગભગ 61 જણ માન્ય મંત્રી શ્રી કબાડિયા સાહેબ, માન્ય મંત્રી શ્રી તારાચંદભાઈ, માન્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબ વગેરે IAS IFS ઓફિસરો પ્રવેશ આપશે. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.